સ્ટ્રીક થઈ છે પોલીસ? ગઈ 25 માર્ચથી જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં લોકડાઉન માનની પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ, તે પછી ભાવનગર જિલ્લા સ્પેશિયલી ભાવનગર શહેરમાં પણ પૂર્ણરૂપથી લોકડાઉન કરી દેવામાં આવેલ હતું. લેકિન સવારે સાંજે જે થોડા ટાઈમ છે ત્યાં પર લોકો સબ્જીના બહાને, મેડિસિનના બહાને રોડ પર આવતા હતા. છેલ્લા એક અઠવાડિયામાં ભાવનગરમાં જે પોઝિટિવ કેસો છે એનો પ્રમાણ વધ્યો છે. આજ સુધી 13 જેટલા પોઝિટિવ કેસ ભાવનગર જિલ્લામાં નોંધવામાં આવેલ છે. આને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલી ભાવનગર શહેરના તમામ ચોરાયા ઉપર બેરિકેટિંગ કરીને દરેક આતા જાતા માણસને અટકાવવા જ આવે છે અને પૂછવામાં આવે છે. જે વ્યાજબી કારણ હોય, છૂટવાળા લોકો હોય, આને જ ટ્રેવેલ કરવાની અનુમતિ આપવામાં આવે છે. છેલ્લા જ્યારથી લોકડાઉન ચાલુ થયું અત્યાર સુધીમાં ભાવનગર શહેર ઓર ભાવનગર જિલ્લામાં ટોટલ 1000 જેટલી FIR જાહેરનામા ભંગની ઓર અલગ અલગ IPCની કલમોમાં દાખલ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 2300 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે. આમાં 1000 જેટલા વાહન તો છેલ્લા 3 દિવસમાં ડિટેન કરવામાં આવેલ છે. આમાં કોઈ પણ માણસ વિના કોઈ કામ, જે ઇમરજન્સીમાં નથી આવતો હોય એવું કોઈ પણ કામ, જે રૂટીન જેવું હોય, જે પોતાના ઘરના પાસે કરી શકે છે, તેમ છતાં તે પોતાનો ઘરનો વિસ્તાર છોડીને બીજી ભીડભાડવાળી જગ્યાએ જવાનો પ્રયાસ કરતો હોય, આ તમામ માણસોને અટકાવવા ખાતર ભાવનગર પોલીસ કટિબદ્ધ છે. ઓર આ તમામ લોકો જેના પાસે વ્યાજબી કારણ ન હોય આને વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગર શહેરમાં જે 5 ક્લસ્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિક્લેર કરવામાં આવેલ છે, જ્યાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયેલા છે, આ તમામ વિસ્તારોમાં પ્રોપર બેરિકેટિંગ કરી પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવેલ છે, તાકી આ વિસ્તારમાંથી બહારના લોકોની અવર જવર નહીં થાય. અને આ ઇમરજન્સી મેડિકલ સિવાય કોઈ પણ લોકો બહાર નહીં આવે, તાકી એક પર્ટિક્યુલર એરિયામાં આ કન્ટેનમેન્ટ થાય અને બીજા વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસો નહીં વધે. આ ધ્યાનમાં લઈને ભાવનગર પોલીસ 24/7 તે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખે છે. ભાવનગર જિલ્લામાં ટોટલ 10 જેટલા અલગ અલગ ડ્રોન રાખી અમે ડ્રોનનો દરેક ગળી સુધી ઇન્ટરનલ એરિયાઓમાં જઈને પણ ચકાસણી કરીએ છીએ કે લોકો ઘરના પીછવાડામાં, ઘરના આગળ આજુબાજુની કોમન સ્પેસમાં પણ ભેગા નહીં થાય, આમાં પણ ચેપ લાગવાની શક્યતા રહે છે. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં અમે 139 જેટલા ડ્રોનના અલગ અલગ કેસો કરેલ છે. આવતા સમયમાં પણ ડ્રોનના વધારે વધારે કેસો કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં જે CCTVનું નેટવર્ક છે, આ નેટવર્કનું પણ ધ્યાન રાખી જે પણ જગ્યાએ ભીડ લાગવાની શક્યતા હોય, કોઈ પણ માણસ એવા દેખાય અને અમને પ્રથમ દ્રષ્ટિએ લાગે કે આ વ્યાજબી કારણ સિવાય રોડ પર ફરતા હોય અને સંબંધિત પોઈન્ટને જાણ કરવામાં આવે છે અને રોકીને કાયદેસર કાર્યવાહીની જરૂરત પડે તે પણ કરવામાં આવે છે. હું ચેનલ મારફતે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લાની તમામ જનતાને ફરીથી અપીલ કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ સંજોગમાં અનિવાર્ય કારણ સિવાય રોડ પર નહીં આવો, માર્કેટમાં નહીં જાઓ. જે તમારા ઇમરજન્સીમાં માર્કેટમાં, હોસ્પિટલમાં, કિરાણા ખાતર યા શાકભાજી ખાતર જવું પડે ત્યાં પણ તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેનન્સ રાખો. કે ખબર નહીં કે તમારા પાડોશમાં જે માણસ ઊભો છે ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ. તો મહેરબાની કરીને આપણે પરિવારમાં, પરિવારને બહારે મહોલ્લામાં, મહોલ્લાથી બહારે શહેરની ગળીઓમાં જ્યારે પણ નીકળીએ એકબીજા જોડે પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ, ત્યાં કારણે આપણે પોતાનો બચાવ કરી શકીએ, આ જે મહામારીનો વાયરસ છે આને ફેલતો રોકાવી શકીએ ઓર એક સકારાત્મક રૂપથી આપણે એડમિનિસ્ટ્રેશનને સહયોગી થઈ શકીએ છીએ. તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય ભાવનગર જિલ્લા પોલીસના જે હેલ્પલાઇન નંબર છે, 100 નંબર છે, કંટ્રોલ રૂમના નંબર છે, લોકલ પોલીસના નંબર છે, આમાં જાણ કરો. કોઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત હશે ભાવનગર જિલ્લા પોલીસ પહોંચાડવા ખાતર કટિબદ્ધ છે. લેકિન મહેરબાની કર કોઈ પણ સંજોગમાં ઘરથી ઇમરજન્સી સિવાય બહાર નીકળો નહીં ઓર જે જગ્યાએ વધારે માણસો ભેગા હોય ત્યાં ભીડમાં જવાનું નહીં.